शिक्षण मॉडल ने लेने फरी एक बार राजकारण गरमायो छे। प्रदेश भाजपनी टीम दिल्लीना प्रवासे छे के ज्यां शिक्षणविद राजकीय विश्लेषक सहित 17 सभ्योनी टीम दिल्लीना प्रवासे छे। आम आदमी पार्टीए ट्वीट द्वारा भाजप पर प्रहार कर्या छे। गोपाल अटालिया कहे छे कि जोवा गया छो तो कंईक शीखीने आवजो। तो भाजपा मुख्य प्रवक्ता यमन व्यास हमारी साथ जोड़ायेला छे। यमन भाई, आम आदमी पार्टी फरी एक बार शिक्षण नो मुद्दो उठाव्यो छे, शुं कहेशो आप? भारतीय जनता पार्टी सौ प्रथम तो कोमल बहनों आपने कहूं के भारतीय जनता पार्टी नी आज टीम गई छे, ते एक मीडिया नी बैठक छे एना माटे गई छे, अने साथे साथे सेंट्रल विस्ता प्रोजेक्ट जे देश माटे एक गौरव समान प्रोजेक्ट बनी रह्यो छे एनी पण मुलाकात लेवानी छे। हवे जो भाजपा કેટલાક લોકોના દિલ્હી જવાથી કેટલીક પાર્ટીઓને જો પેટમાં તેલ રેડાતું હોય તો એમાં અમારે કંઈ કહેવાનું નથી। ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં એની પોતાની લીટી લાંબી કરી છે, ગુજરાતના લોકોને સારામાં સારી સરકાર આપી છે, એટલે અમારે કોઈની લીટી ટૂંકી કરવામાં કોઈ રસ નથી। ભારતીય જનતા પાર્ટી આ ચોક્કસ કોઈ પોલિટિકલ પાર્ટી જૂઠાણા ફેલાવતી હોય અને એને જો ચિંતા થાય કે અમારા જૂઠાણા બહાર પડી જશે તો એમાં અમે કંઈ ન કરી શકીએ। જે ચોક્કસથી એવો પણ કટાક્ષ કરવામાં આવેલો છે કે આજે પ્રવાસ છે જે ચોક્કસથી અલગ રીઝનથી હોઈ શકે, પરંતુ પ્રવાસ એવો પણ છે કે જે દિલ્હીની સ્કૂલની હકીકત છે એ ભાજપ તરફથી ઉજાગર કરવામાં આવશે તેવું નિવેદન ભાજપ તરફથી પણ સામે આવ્યું છે, તે વિશે શું કહેશો આપ? જે શિક્ષણ મોડલનું આખા દેશમાં એ ઢોલ વજાવે છે એમાં કાંઈક કંઈક કમી હશે તો જ એમના આટલી બધી એમને ચિંતા થઈ હોય ને। જો ભારતીય જનતા પાર્ટીના લોકો તો દિલ્હી રોજે જતા હોય છે ગુજરાતથી ને આખા દેશમાંથી, એમાં જો આ વિષય લઈને શિક્ષણના વિષયમાં પોલમ પોલ ના હોય તો આમ આદમી પાર્ટીએ ચિંતા કરવાની ક્યાં જરૂર છે? પણ એક હવે અમને પણ લાગે છે કે આ દાળમાં કંઈ કાળું છે। યમનભાઈ, ભાજપ તરફથી એવું નિવેદન આવ્યું છે કે તમે ભાજપ તરફથી પણ જે દિલ્હીની સ્કૂલની જે વાસ્તવિકતા છે, જે હકીકત છે તેને ઉજાગર કરવામાં આવશે, શું પોલમ પોલ છે દિલ્હીની સ્કૂલમાં? હવે એ તો જે લોકો ચલાવે છે એ જાણે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના ત્યાંના લોકલ સાંસદોએ આ બાબતના અનેક વિડીયો રિલીઝ કર્યા છે જે સોશિયલ મીડિયામાં છે, કે ઓછામાં ઓછી 30 સ્કૂલોના જુદા જુદા વિડીયો ભારતીય જનતા પાર્ટીના સાંસદોએ રિલીઝ કર્યા છે, કે જ્યાં આગળ પોતે જઈને એમણે બતાવ્યું છે કે આ સ્કૂલોમાં કેવી પ્રકારની વ્યવસ્થા છે। એટલે શિક્ષણના મોડલની જે વાહિયાત વાતો કરી અને આપ દિલ્હીની બહારના લોકોને રણોભરણો આપવાની જે પ્રયત્ન કરી રહી છે એ બહાર ધીમે ધીમે પડી રહ્યું છે। જી ચોક્કસ, TV9 સાથે વાતચીત કરવા બદલ આભાર। તો શિક્ષણ મોડેલને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે કે જ્યાં પ્રદેશ ભાજપની ટીમ દિલ્હીના પ્રવાસે છે અને પ્રવાસને લઈને આપ તરફથી ટ્વીટ કરીને ફરી એકવાર વાર કરવામાં આવેલો છે, કટાક્ષ કરવામાં આવેલો છે। તો આમ આદમી પાર્ટીમાંથી યોગેશભાઈ જોડાઈ ચૂક્યા છે। યોગેશભાઈ, ખાસ કરીને શિક્ષણનો મુદ્દો ફરી એકવાર બંને પક્ષની વચ્ચે ગરમાયો છે, શું કહેશો આપ? પહેલી વાત તો ભારતીય જનતા પાર્ટીના આ પગલાને અમે ખૂબ હૃદયથી આવકારીએ છીએ, એટલા માટે કે અમે શરૂઆતથી કહેતા આવીએ છીએ કે અમે રાજનીતિ કરવા માટે નહીં, રાજનીતિ બદલવા માટે આવ્યા છીએ। જે ભાજપ હંમેશા હિન્દુ મુસ્લિમ ભારત પાકિસ્તાન આતંકવાદી જેવા મુદ્દે ચૂંટણી લડતી હતી એ ભાજપ આજે શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવા લોક ઉપયોગી અને જરૂરી મુદ્દાઓ પર ચર્ચા કરવા અને એનું એ મુદ્દાઓ પર ચર્ચા કરી રહી છે ને, એ મુદ્દાઓ પર વાત કરી રહી છે ને, એ બાબતના કામોને ચકાસવા માટે દિલ્હી જઈ રહી છે। એટલે એ ભાજપની સમગ્ર ટીમને હેપી જર્ની। બીજી વાત કે જે લોકો દિલ્હી જઈ રહ્યા છે એમના માટે આમ આદમી પાર્ટીએ 5 સિનિયર ધારાસભ્યોની ટીમ એમના સ્વાગત સન્માન અને પૂરા આદર સાથે એમની વ્યવસ્થા એમને ગાઈડ કરવા માટે ઉપસ્થિત રહેશે। એટલે ભાજપના મિત્રોને જે પણ સ્કૂલ જોવી હોય, જે પણ મોહલ્લા ક્લિનિક જોવી હોય, જે પણ હોસ્પિટલ જોવી હોય, એ તમામ જગ્યાએ એમને જ્યાં પણ જવું હોય એમના એમને લઈ જવા માટે અમે એમને આવકારવા માટે એમને સ્વાગત કરવા માટે તૈયાર છીએ। જી ચોક્કસ, TV9 સાથે વાતચીત કરવા બદલ આભાર। તો ફરી એકવાર આપ અને ભાજપની વચ્ચે શિક્ષણ મોડેલનો જે મુદ્દો છે તે ગરમાયો છે।